महाराजा साहेब भगवत सिंहजी बापू ने 158वीं जन्म जयंती निमित्ते उपलेटा शहर आसपास पंथक ना आगेवान अग्रणीओ साथे मळी जन्मदिवस नी उजवणी करी। राजकोट गोंडल स्टेट्स ना यशस्वी महाराजा साहेब ने जेना भगा बापू थी सौ कोई ओळखे छे। भगवत सिंह संग्राम सिंह जाडेजा नो 24 ऑक्टोबर ना रोज जन्मदिवस होवाथी उपलेटा शहर ना बापू ना बाबला चौक खाते शहर तेमज तालुका पंथक ना आगेवान अग्रणीओ साथे महाराजा साहेब नी प्रतिमा तेमज तस्वीरो ने हार तोरा करी उजवणी करी छे। आ प्रसंगे सौ कोई उपस्थित मेहमानो आगेवानो अग्रणीओ ए महाराजा साहेब नी तमाम कामगीरी अने कार्यकार ने बिरदावी तेमनी यादो ने ताजी करी छे। गोंडल स्टेट ना यशस्वी महाराजा भगवत सिंह संग्राम सिंह जाडेजा नो जन्म 24 ऑक्टोबर 1965 ना रोज धोराजी खाते थयो छे। परंपरागत रीते राजकोट नी राजकुमार कॉलेज खाते अभ्यास कर्यो। राजाशाही वखत मा भगवत सिंह सौथी शिक्षित राजवी हता। खूब ज नानी वये तेमने राजगादी पर पोतानुं शासन शुरू कर्युं छे। तेमना शासनकाळ मा थयेला कार्यो नियमो अने सुविधाओ ने लई आजे पण तेमनी खूब ज सारी रीते अने आपेली भेटो होशे होशे बिरदावे छे। आवा महाराजा साहेबना जन्म दिवस निमित्ते उपलेटा शहर ना आगेवान एकत्रित थई महाराजा साहेबना जन्म दिवस नी उजवणी करी छे। ગોંડલ રાજ્યના સર ભગવતસિંહજીની આજે 158મી જન્મજયંતિ છે। ઉપલેટા શહેરના તમામ આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો આજે એમની જન્મજયંતિ ઉજવવા માટે એકત્ર થયા છીએ। એમને બાવલા ચોકમાં એમના સ્ટેચ્યુ આગળ એમને પુષ્પહાર કર્યા છે, પુષ્પાંજલિ કરી છે। સર ભગવતસિંહજીની આજે જે દેશી રાજ્ય રજવાડા હતા એ વખતે એમનું જે નમૂનેદાર એક રાજ્ય હતું એ આખા હિન્દુસ્તાનમાં ગોંડલ રાજ્ય વખણાતું। કેટલી દ્રષ્ટિએ ગોંડલ રાજ્ય વખણાતું કે ગોંડલ રાજ્યમાં આપણે ખેડૂતો માટે એમણે જે કામ કર્યું છે, રોડ રસ્તા માટે કામ કર્યું છે, શિક્ષણ માટે કામ કર્યું છે, અને એ વખતે આપણે યાદ એટલા માટે સર ભગવતસિંહને કહીએ છીએ કે એ વખતે હિન્દુસ્તાનમાં પણ ક્યાંય નહીં હોય એવી રીતે ગોંડલ રાજ્યમાં સર ભગવતસિંહજીએ ફરજિયાત કન્યા કેળવણીનો આજે એને અમલ કરાવ્યો હતો, અને આજે આપણે એ દ્રષ્ટિએ શિક્ષણનો જે આપણા વિસ્તારને લાભ મળ્યો છે, ઉપલેટા પણ આપણો ગોંડલ રાજ્યનો એક ભાગ જ હતો। આપણે ઉપલેટાનું ટાઉન પ્લાનિંગ જોવામાં આવે, ઉપલેટાના શહેરના રસ્તા જોવામાં આવે, તો આપણે યાદ કરીએ કે સર ભગવતસિંહજી કેટલા વર્ષોથી કેટલા વર્ષો પહેલાં એમને આ લાંબી દીર્ઘ દ્રષ્ટિ રાખી અને જે ટાઉન પ્લાનિંગ કર્યું અને પ્રજાના વિકાસ માટે એમણે જે યોગદાન આપ્યું છે, એટલે આપણે આજે એમને સૌ યાદ કરીએ છીએ। પ્રજાવત્સલ રાજ્ય હતા, લોકોને સુખાકારી માટે એમણે સતત ચિંતિત હતી। એવી રીતે આપણે સર ભગવતસિંહના અનેક ગુણો છે એ ગુણો વર્ણોમાં સમાઈ જાય, પણ આપણે સૌએ એના જે કરેલા કામો અને સર ભગવતસિંહજીએ જે આપણે ભેટ આપી છે તો એને આપણે સતત યાદ કરીએ અને એમને દર વર્ષે આપણે યાદ કરીએ। વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા।